અમદાવાદના પત્રકાર પર રાજદ્રોહનો કેસના સંદર્ભે કાંકરેજના મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વાત કરવામાં આવે તો રાજદ્રોહ હેઠળ શુક્રવાર 7 મે 2020 રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના સમાચાર અપલોડ કરવા બદલ ગુજરાતી ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ સેડિશન રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવામાં આવેલો છે. તેનો સમગ્ર ગુજરાતના પત્રકારો વિરોધ કરે છે અને આ ગુનો તુરંત પરત ખેંચી લેવામાં આવે એવી માંગણી કરીએ છીએ. ભાજપ હાઈકમાન્ડ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને તેમના પદ પરથી હટાવી શકે અને તેમની જગ્યાએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની વરણી કરી શકે છે એવા મતલબના સમાચાર તેમણે લખ્યા. તે કઈ રીતે રાષ્ટ્રદ્રોહનો ગુનો બની શકે એ અમે સમજી શકતા નથી. સરકારના આવા વલણથી પત્રકારોમાં ભય ફેલાયો છે. ગુજરાતમાં આવા વારંવાર બનાવો બનતા હોવાથી પત્રકારો અસલામતીના લાગણી અનુભવે છે અને સ્વતંત્રતા હણાતી હોવાનું અનુભવે છે. પત્રકારો સાચું લખી શકતા નથી એવું ઘણી વખત અમે અનુભવીએ છીએ. ધવલ પટેલ ફેસ ઓફ નેશન નામનું સમાચાર પત્ર ચલાવે છે. તેમણે ગુજરાતના રાજકીય નેતાઓ અને અધિકારીઓને ખુલ્લા પાડતા અનેક અહેવાલો લખ્યા છે. નડિયાદ નગરપાલિકામાં ચાલતા કૌભાંડ અંગે તેમણે અહેવાલ લખ્યા હતા ત્યારે પણ તેમને સામે કિન્નાખોરી રાખીને ફેસ ઓફ નેશન કલેક્ટરે 9 મહિના સુધી બંધ કરાવી દીધું હતું. અખબારો પરનો આ સીધો હુમલો હતો. પત્રકારની સ્વતંત્રતા પર હુમલો થતો. ધવલ હાઈકોર્ટમાં ગયો હતો અને જીતી ગયો હતો. હાઈકોર્ટે કહ્યું કે કલેક્ટરને કોઈ સમાચાર પત્ર બંધ કરવાનો કોઈ હક નથી. આમ અધિકારીએ તેમની સામે ખોટો કેસ કર્યો હતો અને કિન્નાખોરી રાખી હતી. 2010માં ફેસ ઓફ નેશન અઠવાડિયે શરૂ કર્યું હતું. વેબસાઇટ પણ આ નામથી છે. હાલ કોરોના ચેપ હોવાથી પેપર બંધ છે પણ વેબસાઇટ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં તેના અહેવાલો લાખો લોકો વાંચે છે. તેઓ હંમેશા લોકોના હિતમાં લડતા રહ્યા છે ત્યારે તે રાજદ્રોહી કે દેશદ્રોહી કઈ રીતે હોઈ શકે? ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આનંદીબેન પટેલને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો કોરોના કાબૂમાં આવી શકે છે એવું જાહેર નિવેદન ટ્વીટ પર કર્યું હતું. તો ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી સામે કોઈ પગલાં લીધા નથી તેથી સરકાર પક્ષપાત રાખીને કાયદાનો ગેરઉપયોગ કરી રહ્યું હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે. માત્ર ફેસ ઓફ નેશન પોર્ટલ જ નહીં ગુજરાતના અનેક પત્રકારોએ આ સમાચાર લખેલા છે. તેમાં માત્ર ધવલ પટેલ સામે જ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે જે કિન્નાખોરી રાખવામાં આવી હોવાનું અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ. સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ થયું છે. દેશદ્રોહનો ગુનો આ કેસમાં બનતો નથી તે સરકાર પણ જાણે છે પણ ધવલને દિવસો સુધી જેલ અને કાનૂની જંગ લડાવવું પડશે. સરકાર આ જ ઈચ્છે છે જેથી પત્રકાર પરેશાન થાય. અમે બધા પત્રકારો સરકારના આવા વલણથી પરેશાન છીએ. આ અગાઉ પણ ગુજરાત સરકારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર પ્રશાંત દયાલ સામે સેડિશનની કલમ લગાવી હતી. ગુજરાતમાં બીજા કેટલાક પત્રકારો ઉપર પણ આ કલમ હેઠળ ગુના નોંધવામાં આવેલા છે. હમણાંથી ગુજરાતમાં પત્રકારોની સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે. કારણ વગરના ગુના નોંધવામાં આવી રહ્યા છે જેને અમે વખોડી કાઢીએ છીએ અને આ બાબતે કાંકરેજ મામલતદાર MT રાજપૂતને કાંકરેજ પત્રકારો દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. જે હર્ષિ વાઘેલા, ZSTV, કાંકરેજ.